પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના પાછળના ભાગે સફાઈના ભાવે દર્દીઓને અસહ્ય દુર્ગંધ સહન કરવી પડી રહી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સફાઈને લઈને અનેક ફરિયાદ ઉઠે છે હોસ્પિટલમાં હોસ્પિટલના વોર્ડ લોબી સહિતના વિસ્તારોમાં સફાઈનો હંમેશા અભાવ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં કસરત માટે ફિઝિયોથેરાપી વોર્ડમાં દર્દીઓનો ઘસારો હંમેશા જોવા મળતો હોય છે પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારીને લઈને ફિઝિયોથેરાપી વિભાગમાં આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે અહીં ફિઝિયોથેરાપી વિભાગના પાછળના ભાગે ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને લઈને તેમજ આ વિસ્તારમાં વર્ષોથી યોગ્ય સફાઈના અભાવે અહીં દર્દીઓને વોર્ડ સુધી અશહ્ય દુર્ગંધ સહન કરવી પડી રહી છે જેને લઈને ફિઝિયોથેરાપી વિભાગમાં આવતા દર્દીઓને પણ મુશ્કેલી પડી રહી છે અત્યારે વોર્ડની પાછળના ભાગનું યોગ્ય અને તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી પણ દર્દીઓએ માંગ કરી હતી હા ફિઝિયોથેરાપો ફિઝિયોથેરા છેલ્લા ચાર મહિનાથી કસરત કરવા આવું છું પણ પછવાળે જે કડિયા કામ કરે છે ને એને એટલી દરટી સ્મેલ આવે છે કહેવાની વાત નહીં અને પાનની પિચકારી પણ લગાવતા હોય અમારાથી ત્યાં ઊભું પણ નથી રહેવાતું જે છતાં અમે સહન કરી અને કસરત કરીએ છીએ પોરબંદરની ભાવચેજી સરકારી હોસ્પિટલમાં સફાઈની ફરિયાદ હવે તો સામાન્ય બની ગઈ છે હોસ્પિટલની લોબી અને દાદરામાં હંમેશા સફાઈનો અભાવ જ જોવા મળી રહ્યો હોય છે ત્યારે હોસ્પિટલમાં સફાઈને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર